દિવસ અગાઉ સુરતના ઓલપાડ ખાતે 20 લાખથી વધુ કિંમતના સરકારી અનાજની ગેરકાયદેસર રીતે સંગ્રહખોરી કરવાના કૌભાંડનો ગોપાલ ઇટાલિયા દ્વારા પોલીસ સાથે રાખી અને પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જો કે એડબલપીનો આક્ષેપ છે કે સરકારી અનાજની ચોરી કરનારા ચોર અનાજ માફિયાઓના વિરુદ્ધમાં હજુ સુધી એફઆઈઆર કરવામાં નથી આવી, પરંતુ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરનાર આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ખોટી એફઆઈઆર નોંધવામાં આવેલ છે. આ ખોટી એફઆઈઆરના વિરોધમાં આપના કાર્યકર્તાઓની હાજરીમાં ગોપાલ ઇટાલિયાની અધ્યક્ષ સુરત ગ્રામ્યના એસપી સાહેબના આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ઓલપાડ પોલીસમાં જે 20 લાખનું ગેરકાયદેસર સરકારી અનાજ મળી આવ્યું અને પોલીસને સાથે રાખી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં જે કૌભાંડ ખુલ્લું પાડવાનું કામ કર્યું, એ કૌભાંડમાં આરોપીઓ જે કૌભાંડીઓ છે અનાજ ચોરો, એના વિરુદ્ધ એફઆઈઆર કરવાના બદલે મારા ઉપર ઓલપાડ પોલીસે એફઆઈઆર કરી છે. એના અનુસંધાનમાં આજરોજ હું મારી ધરપકડ આપવા આત્મસમર્પણ કરવા આવ્યો છું અને પોલીસને વિનંતી કરવા આવ્યો છું કે જે કૌભાંડીઓ છે, અનાજ ચોરો છે, જેમણે 20 લાખ રૂપિયાનું ગરીબોના હકનું અનાજ ચોર્યું છે, કૌભાંડ કર્યું છે, એમને ઉપર એફઆઈઆર થાય, એમને સજા થાય અને ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં કડક દાખલો બેસાડવામાં આવે. કોરોનાના કેસો વધતા